एमसीक्यू नंबर 14, हेतु लक्षी नंबर 14, पी ऑफ एक्स बराबर 3x माइनस 6 नो आलेख एक्स अक्ष ने खाली जगह बिंदु में छेदे। मित्रों एक्स अक्ष ने छेदवानी वात आवे त्यारे याद रखो वाई आम जीरो होय अने वाई ने छेदे त्यारे एक्स आम जीरो होय। दाखला तरीके 5 तो जीरो तो आनो वाई एम जीरो छे, एक्स एम क्या छे 5, तो आ एक्स अक्ष ने छेदसे, क्या छेदसे 5 तो जीरो मां, वाई ने नहीं छेदे, एक्स ने 5 तो जीरो मां छेदसे। जीरो तो 5 होय तो मित्रों तो एनो एक्स एम जीरो छे, तमे सादो आलेख आपनो जोई लियो, एक्स 5 सपोज आई छे, वाई 0, तो आ आलेख आ 5 तो 0 નો આલેખ કેને છેદો મિત્રો x ને। ઉંધુ વિચારો x 0 આ x 0 y 5 તો e આલેખ કોને છેદશે તો કે y ને છેદશે, આ કોને છેદશે x ને। એટલે યાદ રાખજો જે x ને છેદે છે એનો y આમ 0 છે, જે y ને છેદે છે એનો x આમ 0 છે। ક્લિયર બધાને? તો ચાલો હવે આપણે પહેલા એ જોઈએ। આપણે અહીંયા આપણને એવું કીધું છે કોને છેદે છે x ને, એટલે આનો y 0 છે, પણ x કેટલા? તો આપણને ખ્યાલ છે શૂન્ય આપણે કેમ ગોતીએ, આની કિંમત 0 ધારીને, યાદ આવે ને 0 શું કામ ધારીએ? ફરીથી રિપીટ કરાવી દઉં, જો હમણાં ખ્યાલ આવશે તમને, માઇનસ 6 જમણી બાજુ પ્લસ 6, 3 છેદમાં 6 ભાંગ્યા 3 એટલે કે x આવ્યો તમારો 2, x કેટલો આવ્યો મિત્રો 2, તો અહીંયા x ની કિંમત 2 મૂકો, અહીંયા 2 મૂકો, મૂકો અહીંયા 2, તો 3 2 6, 6 માંથી 6 જાય તો 0, 0 મૂકવાથી તમને એનું શૂન્ય મળશે, x ની એવી કિંમત મળશે જે કિંમત મૂકવાથી તમારો જવાબ શું થઈ જાય 0 થઈ જાય। x અહીંયા 2 મૂકો તો 3 2 6, 6 માંથી 6 જાય તો 0, ખબર કેમ પડી? તો કે તમારી પાસે જે સમીકરણ છે મિત્રો એને 0 ધારી લેવાના અને એનાથી જે x ની કિંમત આવે એ તમારું શૂન્ય હોય, એટલે આનું એક બિંદુ તો 2 થઈ ગયું। તો x ને છેદે છે તેનો y શું આવે 0, તો કયા બિંદુમાં છેદશે 2 તો 0 બિંદુમાં છેદશે, x અક્ષને કયા બિંદુમાં છેદે મિત્રો 2 તો 0 માં, કેમાં છેદશે 2 તો 0 માં। ફરીથી રિપીટ કરું, x અક્ષને છેદવાની વાત આવે ત્યારે y 0 ધારવાનો, y ને છેદવાની વાત આવે ત્યારે x 0 ધારવાનો। બધા જે પોઈન્ટ બોલું એ મગજમાં રાખતા જજો। ચાલો પછીનો એમસીક્યુ જોઈએ આપણે, y બરાબર x ઘન માઇનસ 4x નો આલેખ ખાલી જગ્યામાંથી પસાર થાય। મિત્રો આવા પ્રશ્નોમાં આ આલેખ જોઈને જ કહી શકાય ક્યાંથી પસાર થાય, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે। તમે કહો સાહેબ કઈ રીતે? તમે કહી દીધું મિત્રોમાં અચળ પદ છે જ નહીં, હમણાં આની જગ્યાએ આવવો જ ને, x વત્તા 5 y બરાબર x વત્તા 5, તો આ ઉગમ બિંદુમાંથી ન પસાર થાય, ઉગમ બિંદુમાંથી પસાર થવું એટલે ઉગમ બિંદુ કોને કહેવાય જોઈ લો તમે, આ ઉગમ બિંદુ અહીંથી પસાર થાય, આમ થાય આમ થાય પણ અહીંથી પસાર થાય, 0 તો 0 માંથી પસાર થાય, ઉગમ બિંદુ એટલે જેની x ની કિંમત 0 y ની કિંમત 0, અહીંયા x 0 મૂકશો તો y 5 આવશે, y 0 મૂકશો તો x ની કિંમત આવશે બરોબર માઇનસ 5, બે કિંમત 0 શક્ય નથી, શા માટે પ્લસ 5 છે, તો અહીંયા મૂકો જી મિત્રો y 0 મૂકો, y 0 મૂકો અને x 0 મૂકો, શક્ય છે? તો કે હા, x 0 મૂકશો તો y 0 આવશે, 0 નો ઘન 0, 4 ગુણ્યા 0 એટલે 0, y ઓટોમેટિક કેટલા આવી ગયા 0, x 0 મૂકો તો y 0 આવે, આ બધામાં એવું નહીં થાય કે x 0 મૂકો તો y 0 આવશે, જે આલેખમાં અચળ પદ નથી, આમાં અચળ પદ ક્યાં?
એકસો ઘન માઇનસ ચાર એક્સ, જીરો મૂકશો તો બધું જીરો જ થઈ જશે. જે આ લેખમાં અચળ પદ છે જ નહીં, આ અચળ પદ નથી, જે આ લેખમાં અચળ પદ નથી. દાખલા તરીકે વાય બરાબર બે એક્સ, વાય બરાબર ત્રણ એક્સ નો વર્ગ, તો આમાં જીરો મૂકો તો વાય જીરો થઈ જશે. અહીંયા જીરો મૂકો તો જીરો ગુણ્યા ત્રણ જીરો જ થશે. જે આલેખમાં અચળ પદ નથી એ આલેખ ઉગમ બિંદુ માંથી જ પસાર થાય. ક્યાંથી પસાર થશે એમ આલેખ? ઉગમ બિંદુ માંથી જ પસાર થાય, એટલે કે જીરો તો જીરો માંથી જ પસાર થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો એના પછીનું એમસીક્યુ જોઈએ. એના પછીનું એમસીક્યુ, એક્સ વર્ગ માઇનસ છ એક્સ વત્તા નવ, બહુપદીના શૂન્યો, શૂન્યોનો સરવાળો અને ગુણાકાર. મિત્રોમાં બધું પૂછ્યું છે. જો માત્ર શૂન્યનો સરવાળો પૂછ્યો હોત ને, માત્ર, તો તમે ખ્યાલ છે આપણે સૂત્ર, કે માત્ર શૂન્યનો સરવાળો પૂછે તો માઇનસ બી ના છેદમાં એ કરી નાખો તમે. માત્ર શૂન્યનો શું પૂછે? સરવાળો. તો આ રીતે કરી નાખો, માઇનસ બી, આ માઇનસ, માઇનસ છ છેદમાં એ કેટલો છે? તો કે એક. તો માઇનસ માઇનસ પ્લસ છ, આ જવાબ આવી જાય. માત્ર શૂન્યનો ગુણાકાર પૂછે તો તમે સી ના છેદમાં એ કરી નાખો. સી એટલે તો કે નવ છેદમાં એક એટલે નવ. અહીંયા તમને શૂન્યો પણ પૂછ્યા, માત્ર જો શૂન્યનો સરવાળો કરે તો આ રીત કરવાની, તો શૂન્યો ગોતવાની જરૂર નથી. આ સૂત્ર છે ને માટે છે મિત્રો, શૂન્યો ગોઈતા વગર સરવાળો કરવો, શૂન્યો ગોઈતા વગર શું કરવો? ગુણાકાર કરવો. અહીંયા તમને શૂન્યો પૂછ્યા છે મિત્રો, તો આપણે ફરજિયાત પેલા શૂન્યો ગોતવા પડશે. જવાબી જશે સરવાળાનો ને ગુણાકારનો. અહીંયા તમને શૂન્યો પૂછ્યા છે મિત્રો, શૂન્યો ગોતવા પડશે. તો આપણે શૂન્યો ગોતીએ, એક્સ વર્ગ માઇનસ છ એક્સ વત્તા નવ. અને શૂન્યો કેમ ગોતશું મિત્રો? અવયવ પાડીને. આ કેવી પદાવલી છે? પૂર્ણ વર્ગ. પ્રથમ પદનું વર્ગમૂળ, બીજા પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ એનો વર્ગ. અને શૂન્ય ગોતવા માટે બરાબર શું ધારશું આપણે? જીરો. તો એક્સ માઇનસ ત્રણ એનો વર્ગ એટલે કે બે વખત, વર્ગ એટલે કેટલી વખત? બે વખત. એટલે કે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો, અથવા પાછા એક્સ માઇનસ ત્રણ જ આવ્યા, બે એક્સ માઇનસ ત્રણ જ છે મિત્રો. એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો એટલે કે માઇનસ ત્રણ ને જમણી બાજુ લઈ જાઓ, પ્લસ ત્રણ. એક્સ ની કિંમત પેલા શૂન્યની ત્રણ આવી, બીજા શૂન્યની એ કેટલી આવશે? ત્રણ જ આવશે. બંને શૂન્યો ત્રણ આવ્યા, હવે શૂન્યો મળી ગયા ત્રણ ત્રણ, શૂન્યોનો સરવાળો. હવે તો સરવાળો કરી નાખો મિત્રો, ત્રણ વત્તા ત્રણ એટલે છ, અને શૂન્યોનો ગુણાકાર, ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ. જુઓ મિત્રો, પેલા તમે શૂન્યો ગોઈતા, માઇનસ ત્રણ નો વર્ગ એટલે કે બે માઇનસ ત્રણ જ છે, એટલે શૂન્ય આવ્યું પ્લસ ત્રણ, પેલું શૂન્ય પ્લસ ત્રણ, બીજું શૂન્ય પણ પ્લસ ત્રણ, બે નો સરવાળો ત્રણ ને ત્રણ છ, બે નો ગુણાકાર ત્રણ તેરી નવ. જો તમને ત્રણેય વસ્તુ પૂછી તો આ બધું કરવાનું, ખાલી શૂન્ય નો સરવાળો પૂછે તો હમણાં જ આપણે કર્યું માઇનસ બી ના છેદમાં એ, સીધો જવાબ છ આવી ગયો. તો ખાલી શૂન્યનો ગુણાકાર કે સી ના છેદમાં એ, સી નવ છે, એ આનો સહગુણક એક છે, સીધો નવ આવી જશે. આ એક એક શૂન્ય ગોઈતા, શૂન્યનો સરવાળો કર્યો અને શૂન્યનો શું કર્યો મિત્રો? ગુણાકાર કર્યો. બરાબર. ચાલો હવે આપણે અમુક ઇઝી ક્વેશ્ચન. એક ઘાત વાળી બહુપદીને શું કહેવાય છે મિત્રો? સુરેખ બહુપદી કહેવાય છે. એક ઘાત વાળી બહુપદી શું કહેવાય? સુરેખ કહે છે. આપણે યાદ રાખજો, સુરેખ બહુપદી એટલે એક ઘાત વાળી બહુપદી. અને આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, સુરેખ બહુપદી એટલે કે એક ઘાત વાળી બહુપદી ને એક અને માત્ર એક જ શૂન્ય હોય.
દ્વિઘાત વાળી બહુપદી એટલે કે બે ઘાત વાળી બહુપદી એને બે શૂન્ય હોય વધુમાં વધુ બે. જો સુરેખમાં વધુ વધુ એક નથી વાપરાતો એટલે એક અને માત્ર એક જ શૂન્ય હોય, પણ દ્વિઘાતમાં બે હોય એકે હોય ન પણ હોય આપણે આગળ શીખા છીએ. ત્રિઘાતમાં ત્રણ હોય બે હોય એક હોય ન પણ હોય. ચાર ઘાતમાં ચાર હોય ત્રણ હોય બે હોય એક હોય ન પણ હોય. ટૂંકમાં ચાર ઘાતમાં વધુ વધુ ચાર, ત્રણ ઘાતમાં વધુ વધુ ત્રણ, દ્વિઘાતમાં વધુમાં વધુ બે, પણ એક ઘાતમાં એક અને માત્ર એક શૂન્ય હોય. આ બહુપદીને કેવી બહુપદી કહેવાય મિત્રો? સુરેખ બહુપદી કહેવાય. ત્રિઘાત બહુપદી માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ત્રણે ત્રણ શૂન્યોનો મિત્રો ગુણાકાર કરવાનો છે. સમજો બોલું, એ ત્રણે ત્રણ શૂન્યોનો શું કરવાનો છે? ગુણાકાર. આનું સૂત્ર છે, આની જેમ એક એક શૂન્ય ગોતવાને કીધા હોય તો ગોતવા પડે. તમારે અત્યારે ગોતવાના નથી, માત્ર ગુણાકાર પૂછ્યો છે. તેનું સૂત્ર યાદ રાખજો મિત્રો, માઇનસ ડી ના છેદમાં એ. શું યાદ રાખશો? માઇનસ ડી ના છેદમાં એ. માઇનસ ડી શા માટે? ત્રિઘાત છે એને ચાર પદ છે, ઘનવાળું, વર્ગવાળું, એક ઘાત વાળું ને અચળ પદ, એટલે ચોથું પદ ડી છે. માઇનસ ડી ના છેદમાં એ ડાયરેક્ટ આવશે. એવા દાખલા પૂછે ત્રિઘાત બહુપદી આપી હોય અને પૂછે એનો ગુણાકાર શોધો, તો ડાયરેક્ટ માઇનસ ડી ના છેદમાં એ. પછી આવું પણ પૂછે મિત્રો, ત્રિઘાત બહુપદીમાં આલ્ફા બીટા ને ગેમા એના શૂન્ય છે, વન અપોન આલ્ફા, વન અપોન બીટા અને વન અપોન ગેમા પૂછ્યું, અને એનો સરવાળો પૂછ્યો. આ દાખલો પૂછે તો દાખલા મેં આવડી જવું જોઈએ સૂત્ર ઉપરથી, પણ આપણને અહીંયા સૂત્ર પૂછ્યું છે. એનું સૂત્ર ઈઝી છે મિત્રો, પણ આવું કેમ આપણે તમને બતાવી દઉં છું. જો છેદ આલ્ફા બીટા ને ગેમાનો ગુણાકાર કરશું, ત્રણેયનો આપણે સરવાળો કરીએ છીએ, લસા લેવો પડે, આ એનો લસા આવ્યો. પછી આમાં તો આલ્ફા છે તો પેલામાં શું હશે? બીટા ગુણ્યા ગેમા વત્તા બીજામાં બીટા છે, શું આવશે? આલ્ફા ગુણ્યા ગેમા. ત્રીજામાં ગેમા છે, શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા. આ એનો લસાઈઓ આલ્ફા બીટા ને ગેમા. હવે મિત્રો યાદ કરો, ત્રણે બીજ છે એના ગુણાકારનો સરવાળો શું થતો હતો મિત્રો? ગુણાકારનો સરવાળો યાદ કરો શું થતો હતું? સી ના છેદમાં એ. યાદ આવે છે મિત્રો? એના ગુણાકારનો સરવાળો સી ના છેદમાં એ, અને ત્રણેયનો ગુણાકાર માઇનસ ડી ના છેદમાં એ. જો ત્રણેયનો ગુણાકાર માઇનસ ડી ના છેદમાં એ, બબ્બે ગુણાકારનો સરવાળો, બે શૂન્ય આપ્યા હોય એના ગુણાકાર કરો, સરવાળો કરો, બીજા બે શૂન્ય ગુણાકાર કરો, સરવાળો કરો, એનું સૂત્ર છે સી ના છેદમાં એ. એ ઉડી જશે મિત્રો, આવશે આ માઇનસ હોયું માઇનસ સી ના છેદમાં ડી. એ તમારો મિત્ર શું આવશે? જવાબ આવશે મિત્રો માઇનસ સી ના છેદમાં ડી. ડાયરેક્ટ સૂત્ર છે, તમને છેદ શૂન્યોના છેદ કરવાના અને પછી એનો સરવાળો કરો, લાંબો દાખલો નહીં કરવાનો. સીધો એમાં સી ગોતી લ્યો, ડી ગોતી લ્યો, માઇનસ સી અપોન ડી. સી શું છે? ચાર પદ છે, ત્રણ ઘાત, બે ઘાત ને એક ઘાત, એટલે કે એક્સ નો સહગુણક. ડી શું છે? અચળ પદ, એક્સ નો સહગુણક અને અચળ પદ, બે નો ભાંગાકાર કરશો ને મિત્રો એટલા જવાબ આવી જશે. આ બધી વસ્તુ મિત્રો યાદ રાખજો બધું. ચાલો અહીં સુધી આપણે થિયરી કમ્પ્લીટ કરી, આપણે એમસીક્યુ બધા. હવે આપણે હેતુલક્ષીમાં હજી આગળ વધશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.